જ્યાં સુધી બીજાના દોષો જોવાયા કરતા હશે કે હજુ કેમ મારી સાથે આમ કરે છે, ખલાસ મોક્ષ માર્ગમાં પ્રગતિ રૂંધાઈ જશે બધી. આટલું જ થવા માટે આખું વિજ્ઞાન છે આપણું. એટલે દાદા એને કે પોતાની ભૂલ જોવાની, મોટા મોટું થર્મોમીટર આપ્યું ભોગવે તેની ભૂલ, એ ગમે તેવું કરતા પણ કોણ ભોગવે છે અત્યારે, આપણે જ. માટે કોઈની ભૂલ કાઢવાની રહી જ નહીં. અને બન્યું એ જ ન્યાય. કેટલું સહેલું, હવે એડજસ્ટ એવરીવેર થાવ, નવી અથડામણ ટાળો. આવું કેમ કરે છે, ક્યાં સુધી કરશે, દરેક વખતે મારે જ એડજસ્ટ થવાનું, બધા બુદ્ધિના ડખા છે. બુદ્ધિ કચકચ કર્યા કરે છે નહીં, કારણ એ હતી તો છે ને, છે તો બોલ્યા વગર છે ને. આપણે સાંભળવું કે ના સાંભળવું આપણે નક્કી કરવાનું, પ્રજ્ઞાનું સાંભળવું છે કે બુદ્ધિનું સાંભળવું છે, ઓળખી જવાનું કે આપણો આપણો છુટકારો શેમાંથી થાય, અથવા આપણી સેફસાઇડ કઈ રીતે થઈ શકે આ જગતમાં, એ સેફસાઇડ કરી લેવા માટે જગત સમજવાનું છે. બધા જીવો સેફસાઇડ તરફ જ જતા હોય, હા આખો દાડો સેફસાઇડ શોધ્યા કરે, પણ એ જે સેફસાઇડ શોધી રહ્યા છે એ હું ચંદુન મારી સેફસાઇડ, એટલે અહંકાર થઈને સેફસાઇડ કરવા જાય છે. એટલે પાછું એ સેફસાઇડ થયેલી ટકતી નથી, પણ વિનાશી, એટલે આગળમાં જવું પડશે. અવિનાશીમાં આવીને સેફસાઇડ કરી લો, અવિનાશીનું પદ જ સેફસાઇડ વાળું છે. એ જ્યાં સુધી સેફસાઇડ ખોલીએ ત્યાં સુધી વિનાશીમાં છે જ, અવિનાશી સેફ સાઈડ જ હોય. એટલે રિલેટિવમાં બેઠા એટલે અનસે, પછી પછી બહારના આધારે સેફ સાઈડ કરવા જાય છે, ક્ષેત્રના આધારે, ટાઈમના આધારે, લક્ષ્મીના આધારે, માનના આધારે. હું સારું કરીશ તો સેફ સાઈડ, હું સારો દેખાઈશ તો સેફ સાઈડ, હું વિશેષ થાવ તો સેફ સાઈડ, એ બધા ભ્રાંતિના પગથિયા છે કે જ્યાં પોતે પછડાયા વગર વાર નથી. એને ટાઈમ બદલાશે એટલે અનસેફ થઈને ઉભું રહેશે. ખરું સેફ સાઈડ શુદ્ધાત્મા, એ થવા માટે આ બધું નથી થયો ત્યાં સુધી ભટક 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 થાય છે. અનસેફ કરે એની પર દ્વેષ થાય છે, સેફ સાઈડમાં હેલ્પ કરે એની પર રાગ થાય છે. આમને આમ આમને આમ બધું ટાઈમ વયો જાય છે બધો. જ્ઞાની પુરુષ ના સમ્મકિત જ્ઞાને, જ્ઞાની પુરુષ ના સમ્મકિત જ્ઞાને, સમજણ ના સાથિયા પુરા શેરે, સમજણ ના સાથિયા પુરા શેરે, ભાવી ભવડો શણગારશે, ભાવી ભવડો શણગારશે. અક્રમ જ્યોતિના સ્વરૂપ પ્રકાશે, અક્રમ જ્યોતિના સ્વરૂપ પ્રકાશે, સંતોના તપોબળ ફળશે રે, સંતોના તપોબળ ફળશે રે.